पोरबंदर रेलवे स्टेशन पर छेल्ला 15 દિવસથી આવતી જતી ટ્રેનો પ્લેટફોર્મ નંબર 5 પર ઊભી રાખવામાં આવે છે, જેને કારણે મુસાફરોને મુશ્કેલી પડી રહી છે। ત્યારે આ મામલે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ડિવિઝનલ રેલવે મેનેજરને રજૂઆત કરવામાં આવી છે। પોરબંદર શહેરના રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ નંબર 5 પર કોઈ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ નથી। ઉપર જવા માટે લિફ્ટ અથવા એક્સેલેટરની સુવિધા ન હોવાથી સિનિયર સિટીઝન, બાળકો તેમજ મહિલાઓ મુશ્કેલી ભોગવી રહી છે। મુસાફરોને અહીં જવા માટે મોટો રસ્તો પાર કરવા માટે પોતાના માલ સામાન સાથે પાટા પર ચાલીને જવું પડે છે, જેના કારણે મુશ્કેલીમાં વધારો થાય છે। ત્યારે આ મામલે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ ડિવિઝનલ મેનેજરને રજૂઆત કરી પ્લેટફોર્મ નંબર 5ની જગ્યાએ પ્લેટફોર્મ નંબર 1 પર ટ્રેન ઊભી રહે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે। હું જગદીશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ તરીકે જણાવું છું કે છેલ્લા 15 દિવસથી પોરબંદર રેલવે સ્ટેશનમાં જે પોરબંદરથી જેટલી ગાડી ઉપડે છે એ તમામ ગાડી 5 નંબરના પ્લેટફોર્મ ઉપર મૂકવામાં આવે છે એવી ફરિયાદ આવી છે। અને એક રાત્રે પોરબંદર જે મુંબઈની છે એક જ ટ્રેન 1 નંબરના પ્લેટફોર્મ ઉપર મુકાય છે। તો જે 5 નંબરના પ્લેટફોર્મ પર જે ગાડી મુકાય છે ત્યારે પેસેન્જરને જવા માટે ખૂબ જ તકલીફ પડતી હોય છે, કારણ કે એક્સિલેટર અથવા લિફ્ટની કોઈ સગવડતા ન હોય, સિનિયર સિટીઝન છે એ લોકોને જવામાં તકલીફ પડતી હોય, છોકરાઓને લઈને જવામાં તકલીફ પડતી હોય, માલ સામાન હોય તેમજ ખાસ પાર્સલ સુવિધા છે, પાર્સલ સુવિધાનો પણ અભાવ રહેતો હોય, કારણ કે ત્યાં બીજું કોઈ આપણે કુલીની કોઈ સગવડતા ન હોય, તો આ બધી તકલીફ હોય એના હિસાબે અમે ડીસીએમ જે ડીઆરએમ છે ભાવનગર એને રજૂઆત કરી છે કે ભાઈ જે 5 નંબરના પ્લેટફોર્મ પર ગાડી મુકાય છે તેના બદલે 1 નંબર પર મુકાય, જેથી પબ્લિકને કોઈ નુકસાન ન, પબ્લિકને કોઈ તકલીફ ન પડે અને જે માલ આપણે બહાર સપ્લાય થતો હોય છે ગુડ્સ, રેલવે ગુડ્સ, એને પણ કોઈ નુકસાન ન થાય અને આવકનો કોઈ ઘટાડો ન થાય, માટે તાત્કાલિક આ બાબતનું યોગ્ય કરવું એ અમારી માંગણી છે।